કોંગ્રેસ પાર્ટી દ્વારા ડભોલી ગામ ખાતે કાર્યકરી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર એનસીપીના નેતાઓએ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જોકે તારીખ જાહેર થયા તે પહેલા જ તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. ત્યારે એનસીપી દ્વારા ડોભલી ગામ ખાતે કાર્યકારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે, વિકાસ હવે તોફાને ચડ્યો છે સહિતના મેસેજો ફરતા થયા છે, જેના પર કાર્યક્રમમાં હાજર એનસીપી નેતાઓએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 22 વર્ષોથી ભાજપ સત્તા પર હોવા છતાં હજુ સુધી લોકોને પૂરતી સુવિધા મળી શકી નથી. આજકાલની વાસ્તવિકતા છે તેની કોઈ વાત કરતું નથી, નથી ભાજપ કરતા, નથી કોંગ્રેસ કરતા. ભાજપ 22 વર્ષથી સત્તામાં છે, હમણાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલી રહ્યું છે, વિકાસ ગાંડો થયો, વિકાસ હરખ થદુડો થયો, વિકાસ થાંભલે ચડી ગયો. અમરેલીના રોડ ઉપર સન સપાટા કરતો વિકાસ થઈ રહ્યો. શું કામ લખવું પડે છે? શું લોકોને મજા આવે છે આવું લખવામાં? આતડી કકડે છે અંદરથી, એટલે લોકો લખે છે. બાર કલાક મહેનત પરિશ્રમ કરીને પોતાના બાળકને સારું ભવિષ્ય નથી આપી શકતા ત્યારે લોકો રસ્તા ઉપર આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને શરમ આવી. 22 વર્ષની અંદર ગામડાઓ પડી ભાંગ્યા છે, ડેલીએ ડેલીએ તાળા લાગ્યા છે, ગામડાઓ ખરડા ઘરમાં ફેરવાયા, અને ચાઇનાથી લાવીને બુલેટ ટ્રેનની વાતો કરે. પહેલા કતાર ગામને અમરોલીમાં 20-30 સ્પીડે ચાલે એવા રોડ તો કરો, 10 ની ઉપર ગાડી નથી ચાલતી, 6 મહિનામાં જમ્પર તૂટી જાય છે, પ્રસૂતિમાં જતા બહેનોને કેટલી પીડા થાય છે, 108 એમ્બ્યુલન્સ સમય પર આવી નથી શકતી અને તાઇફાઓમાં લઈ ગયા. બ્યુરો રિપોર્ટ સુરત.